ગયા વિડીયોમાં આપણે મહાવરાના એ બી સી અને ડી દાખલાને જોઈ ગયા. આજે આપણે દાખલા નંબર ઈ જોઈશું. એક કંપની એક લીટર પાણીની બોટલ 18 રૂપિયે વેચે છે, એટલે કે બોટલ એક લીટરની છે અને એક બોટલના કેટલા રૂપિયા છે? 18 રૂપિયા. એક દુકાનદાર એક લીટર પાણીની 240 બોટલ ખરીદે છે. દુકાનદારે એક સાથે 240 બોટલ ખરીદી તો આપણે શોધવાનું છે કે તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે. તો ચાલો દાખલો જોઈએ. ગુણાકારના દાખલા આપણે
રાશિ મૂકતા હતા તો પણ તેની અંદર ગુણાકાર જ આવતો હતો. હવે આપણે શીખવાનું છે ભાગાકારની રીત. ભાગાકારની અંદર આપણે બે રીત જોઈશું, જેમાંથી એક રીત તમે અગાઉ ભણી જ ગયા છો, એટલે કે જેટલા પણ ભાગાકારના દાખલા કરો છો તે બધા તે રીતથી કરો છો, અને આપણે એના સિવાયની પણ બીજી રીત આપણે જોવાની છે. ત્યાર પછી આપણે એક ચર્ચા જે અગાઉ નથી કરી તે આજે ચર્ચા કરી લઈએ કે ભાઈ તમે દાખલો ભણવા માટે શું મૂકો છો. ત્રિરાશિ તમને ડાયરેક્ટ આપી દીધું હોય કે 125/5 કરો તો તમને ખબર પડી જાય કે 125 ને 5 વડે એટલે કે આ રીતે ભાગવાના છે. પરંતુ જ્યારે આપણે વ્યવહારિક દાખલાની વાત કરતા હોઈએ, વ્યવહારિક દાખલો આપણે કોઈને ભાઈ 8 રૂપિયાનું 8 રૂપિયા લીટર દૂધ વેચે છે કે એ ટાઈપના દાખલા એ જ્યારે અહીંયા એકની જગ્યાએ જો અહીંયા પણ 5 હોય
આપણે એવી રીતે યાદ રાખવું જો કે એક છે એને લખવાની જરૂર નથી, એના સિવાયની તે રાશિ આપેલી હોય એક તમારે જોવાની છે, પણ તમારે કોઈ નથી લેવાનું, આ ખરેખર આ સમજવાનું છે કે આપણે તે રાશિ કઈ રીતે મૂકતા હોઈએ છીએ. તમે આગળ ભણશો ત્યારે તે આવશે. એટલે કે અહીંયા સામે સામેની રાશિઓ હોય છે ગુણાકાર અને બાકીની જે આપેલી હોય છે તે ભાગાકારમાં હોય છે. તે જ રીતે જો અહીંયાની જગ્યાએ અહીંયા 5 રૂપિયા આપેલી હોય અને આ 100 રૂપિયા હોય તો કોનો કોનો ગુણાકાર થાય? 5 ગુણ્યા 2 નો ગુણાકાર થાય. શું થઈ જાય? 5 ગુણ્યા 2 અને ભાગાકારમાં શું આવી જાય? 5 આવી જાય. બરાબર? હંમેશા ક્રોસ સંખ્યા ગુણાકાર થાય અને એના સિવાયની સંખ્યા હોય તે આવી જાય ભાગાકારમાં. આ આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. અને જે આપણે ગુણાકારમાં વાત કરી સૌથી મહત્વનું છે ઘડિયા, તો આમાં પણ સૌથી મહત્વનું છે ઘડિયા. ત્યાર પછી રાશિઓના રૂપાંતર, એટલે કે એક લીટર આટલા, એક મહિનો